હે ગાઈઝ હેલો એન્ડ વેલકમ ટુ અ યુટ્યુબ ચેનલ રોણકપુરાની કોચિંગ તો આજે આપણે જોઈશું ક્લાસ ટ્વેલ્વ ચેપ્ટર નંબર ટેન હેલો આલ કેન એન્ડ હેલો એરિનનું લેક્ચર નંબર ટુ તો આ લેક્ચરની અંદર આપણે જે ટોપિકની વાત કરવાના છીએ એ છે સીએક્સ બંધનો સ્વભાવ ઓકે એસેન પ્રક્રિયાનો ખ્યાલ એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ વિશેનો બેઝિક ખ્યાલ લઈશું આપણે ઓકે SN1 વન અને SN2 ટુ જે પ્રક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલમાં અત્યારે ખાલી બેઝિક ખ્યાલ રહીશું અને ત્રીજો જે ટોપિક છે એ જોવાના છીએ છે ના ભૌતિક ગુણધર્મો એટલે કે આલ્કાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો ક્વેશ્ચન આમાંથી સારા એવા બનતા હોય છે તો ખાસ ધ્યાન આપજો તમે ઓકે તો આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્લાસ ના લેક્ચર હશે એ ફૂલ્લી જે નીટના કન્સેપ્ચ્યુઅલ બેઝ રહેવાના છે જેની અંદર આપણે કન્સેપ્ટની વાત તો કરીશું જ સાથે સાથે આપણે એના રિલેટેડ થોડા ક્વેશ્ચનની પણ ચર્ચા કરતા જઈશું ઓકે તો ખાસ ધ્યાન આપજો બુકમાંથી ડાયરેક્ટ રીડ કરશો ટફ પડશે ફર્સ્ટ ઓફ ઓલ લેક્ચર જોવા પછી નોટ્સ બનાવી દો ઓકે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને પછી તમે જો એમસીક્યુ કરશો સવાલ સોલ્વ કરશો તો એ તમારા માટે વેરી 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 ઇઝી રહેશે તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન પહેલો છે સીએક્સ બંધ સ્વભાવ તો એ શું કહેવા માંગે છે કાર્બન અને હેલોજન વચ્ચે શું છે એની આપણે વાત કરવાની છે તો આપણને ખ્યાલ છે અઢારમો સમૂહ એટલે કે નોબલ ગેસ નિષ્ક્રિય વાયુઓ સત્તરમો સમૂહ એટલે કે હેલોજન જેની અંદર આવે છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન રાઈટ ઓકે તમને ખ્યાલ છે કે સત્તરમાં સમૂહની વિદ્યુત ઋણતા જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓકે એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓકે વિદ્યુત ઋણતા મતલબ શું થાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી હોય વધારે હોય છે કેવી રીતે ફોર એક્ઝામ્પલ સત્તર ફ્લોરિન છે ક્લોરીન છે ક્લોરીન સત્તરમો નંબર છે રાઈટ ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે ટુ એઇટ સેવન થઈ જશે મતલબ આને એક ઇલેક્ટ્રોન ઓછો છે આઠ ઇલેક્ટ્રોન કરવા માટે મતલબ કે આ બધા જ જે એલિમેન્ટ રહ્યા એટમ રહ્યા એને શું છે એક ઇલેક્ટ્રોન મેળવવો છે અને તરત જ અષ્ટક પૂરું કરી દેવું છે તો આ જે ઇલેક્ટ્રોન ખેંચવાની જે તાકાત છે સત્તરમાં સમૂહની એ બધા જ એલિમેન્ટ કરતાં કેવી હોય છે વધારે હોય છે એટલે કે સત્તરમાં સમૂહની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે ક્લિયર ઓકે મતલબ કે હેલોજનની વિદ્યુત ઋણતા બધા કરતાં વધારે છે તો સિમ્પલ વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ એક્સ એ કાર્બન કરતાં કેવી હશે ઘણી વધારે હશે क्लियर ओके क्लियर तो इलेक्ट्रॉन खींचવાની વૃત્તિ વધારે મતલબ કે આ બંધની અંદર જે ઇલેક્ટ્રોન રહ્યા ઓકે એ ઇલેક્ટ્રોન કોણ ખેંચશે હેલોજન ખેંચશે એટલે કે આ સાઇડ ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે ઓકે ઇલેક્ટ્રોન વાદળ આ સાઇડ ખેંચાઈ જશે તો જે મેળવે છે કેવો બનશે ઋણ વિજભારિત બનશે એટલે કે નેગેટિવ બનશે ક્લિયર તો આ બાજુ ઇલેક્ટ્રોન આવે મતલબ આ ડેલ માઇનસ બને છે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે આ ડેલ પ્લસ બને છે તો આ થયો એનો સીએક્સ બંધનો સ્વભાવ ઓકે હવે આમાં કયા કયા ટાઈપના બંધ હોઈ શકે તો આપણને ખ્યાલ છે કે બંધ હોઈ શકે ઓકે સી ફ્લોરિન બંધ હોઈ શકે સી ક્લોરીન હોઈ શકે બ્રોમિન હોઈ શકે અને આયોડીન હોઈ શકે હોઈ શકે કે ના હોઈ શકે બિલકુલ હોઈ શકે ઓકે ચલો હવે છે આવર્ત કોષ્ટકની અંદર ઓકે એટલે કે મુખ્ય ક્વોન્ટમાં જાય છે એન સ્મોલ એન નંબર વધતો જાય છે એટલે કે પરમાણુ કેવો થતો જાય છે મોટો થતો જાય છે રાઈટ ફોર એક્ઝામ્પલ અહીંયા શું ઇલેક્ટ્રોન રચના છે ટુ સેવન એટલે કે બે જ કક્ષક કક્ષાઓ છે રાઈટ અહીંયા ત્રણ કક્ષાઓ છે માટે પરમાણુ મોટો થાય છે અહીંયા એનાથી પણ મોટો થશે અને લાસ્ટ વાળો જે આયોડીન છે એ એનાથી પણ મોટો થશે ક્લિયર ઓકે ચલો ક્લિયર થયું તો આપણે વાત કરીએ છીએ બંધ લંબાઈની કોની વાત કરવા જઈ રહ્યા છીએ બંધ લંબાઈની ઓકે તો ફીલ કરો થોડીક વસ્તુ કે અહીંયા હું ફ્લોરિન લઉં છું અને આયોડિન લઉં છું રાઈટ આ રહ્યો આપણો ફ્લોરિન અને આ રહ્યો આપણો આયોડિન ફોર એક્ઝામ્પલ ઓકે ચલો અહીંયા કોઈ એક બીજો પરમાણુ છે જે એની સાથે બંધ બનાવે છે ફોર એક્ઝામ્પલ કાર્બન તો આનો બંધ કેવો હશે નાનો હશે પછી ક્લોરીનનો એનાથી થોડોક મોટો હશે પછી આયોડીનનો એનાથી મોટો હશે અને આ બંધ કેવો હશે સૌથી મોટો હશે કેમ તો એનું કદ વધારે છે તો આ બંધ કેવો હશે મોટો હશે એનો મતલબ શું થયું આયોડીનવાળાની બંધ લંબાઈ વધારે હોય છે આપણે લખી શકીએ આ રીતે બિલકુલ લખી શકીએ રાઈટ તો કાર્બન આયોડિન બંધની બંધ લંબાઈ કેમ વધારે થઈ એ તમને આના પરથી ખ્યાલ આવ્યો વેરી ગુડ ચલો હવે આપણે જોઈએ બંધ ઉર્જા બંધ ઉર્જા એટલે એ ઉર્જા કે બંધ તોડવા માટે આપણે કેટલી આપવી પડશે એને શું કહેવાય એની બંધની ઉર્જા કહેવાય ક્લિયર બંધ તોડવા માટે જે ઉર્જા આપવી પડે એ તો આટલો નાનો બંધ હોય ખાલી આટલો જ તો એના માર તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે જ્યારે મોટો હોય તો ફટાક લઈને તૂટી જાય ખેલાયો અથવા જેટલા એલિમેન્ટ એકબીજાથી દૂર હશે એટલું જ એમની વચ્ચે શું થશે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ હશે તો આપણે એને આરામથી અલગ કરી શકીશું બંનેને અથવા તો એ જાતે જ અલગ થઈ જશે કે મતલબ કે દૂર છે તો આકર્ષણ ઓછું છે તો એ ઓછી ઊર્જાથી દૂર થઈ જાય તૂટી જાય જ્યારે આમને અલગ કરવા કેવા છે ખૂબ જ મુશ્કેલ છે ઓકે તો જેટલો બંધ નાનો એટલી બંધ ઉર્જા કેવી આવશે વધારે આવશે તો અહીંયા એ વસ્તુ થઈ જશે રિવર્સ ચલો આ વસ્તુ અહીંયા થઈ જાય છે રિવર્સ ઓકે તો આપણે લખી શકીએ બંધ લંબાઈ ઇઝ ઇનવર્સલી પ્રપોઝનલ ટુ બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પી ઓર બોન્ડ એનર્જી ક્લિયર તો આ થઈ ગયો ફૂલ ટોપિક રિલેટેડ ટુ સીએક્સ બંધ લંબાઈ ઓકે નોટ ડાઉન કરો નેક્સ્ટ આપણે જોઈશું પ્રક્રિયાનો ખ્યાલ ચાલો તો આ જ રીતે આપણે થોડુંક ડિટેલમાં જવાના છીએ કે દરેક ટોપિકની અંદર ધીરે ધીરે આપણે જઈશું આલ્કાઇલ હેલાઇડની બનાવટ તરફ અને એસેન વન એસેન ટુ રિએક્શન તરફ એના પહેલા થોડુંક બેઝિક્સ વસ્તુઓ ખ્યાલ હોવી જરૂરી છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે આયોડિનનો શું હોય છે કદ મોટું હોય છે એટલે એનો બંધ પણ મોટો હોય છે એટલે એ જલ્દીથી તૂટી જાય છે જ્યારે ફ્લોરિનવાળો વાળો બંધ કેવો હોય છે ખૂબ જ મજબૂત હોય છે ચલો હવે જોઈએ આપણે એશન પ્રક્રિયાનો ખ્યાલ એટલે કે શું કહેવા આવે છે એનનો મતલબ થાય છે ન્યુક્લિયો ફિલિક ન્યુક્લિયો ફિલિક એસનો મતલબ થાય છે સબસ્ટિટ્યુશન રિએક્શન ન્યુક્લિયો સબસ્ટિટ્યુશન રિએક્શન ન્યુક્લિયો એટલે કે ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર ફાઇલ મતલબ થાય અનુરાગ પ્રેમ આકર્ષણ એટલે કે કેન્દ્ર અનુરાગી સબસ્ટિટ્યુશનનો મતલબ થાય વિસ્થાપન ક્રિકેટની અંદર બારમો ખેલાડી એઝ અ સબસ્ટિટ્યૂટ પહેલાં રાખવામાં આવતો હતો સબસ્ટિટ્યૂટ મતલબ શું અગિયાર ખેલાડી અંદર ક્રિકેટ રમતા હોય કોઈ એક ઇન્જર્ડ થઈ ગયો તો શું થશે બારમો ખેલાડી એનું સ્થાન લઈ શકશે એને શું કહેવામાં આવે છે સબસ્ટિટ્યુટ ખેલાડી તો એ શું છે વિસ્થાપન થયું એ કોઈકની જગ્યા બીજાએ લઈ લીધી વિસ્થાપન કર્યું

તો આર એક્સ છે થઈ ગયો આલ્કાઇલ હેલાઇડ એ પ્રક્રિયા કરે છે ન્યુક્લિયોફાઇલ સાથે સમજીએ હવે કે કેન્દ્ર અનુરાગી અથવા તો ન્યુક્લીઓ છે શું કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી બંને શબ્દો વિશે આપણે ધોરણ અગિયારમાં ડિટેલમાં ચર્ચા કરી ગયા છે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય જેને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય આકર્ષણ હોય એને શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કેન્દ્ર અનુરાગી એટલે શું જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય કેન્દ્રમાં શું હોય ઇલેક્ટ્રોન હોય ના કેન્દ્ર કેવું હોય ધન ભારિત હોય એટલે કે જેને કેન્દ્ર પ્રત્યે સમજવા માટે છે આ વસ્તુ અથવા ધનભાર પ્રત્યે આકર્ષણ હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ કરો નહીં જોવા મળે વસ્તુઓ જ્યાં ઇલેક્ટ્રોનની કમી હોય શું હોય જ્યાં ઇલેક્ટ્રોનની કમી હોય અથવા તો ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યાં આગળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાકને શું હોય આકર્ષણ હોય ઓકે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આની સાથે પ્રક્રિયા કરશે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આની સાથે પ્રક્રિયા કરશે રાઈટ ફરીથી તો આ જે રહ્યો ધરાવે છે માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો પોતે પોતે કેવા હશે હશે ત્યારે તો એ ધનભાર પ્રત્યે આકર્ષણ ધરાવે છે તો દાખલા તરીકે ઓ માઇનસ થઈ ગયું શું છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેવા હોય ઋણ ભારિત હોય અથવા થઈ ગયો સીએન માઇનસ ઓકે સાયનાઈડ સાયનો ગ્રુપ વાળું જે છે નાઇટ્રો આવી છે જરૂરી નથી કે માઇનસ જ હોય જ હોય પણ હોય શકે છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હશે અથવા થઈ ગયો એન થ્રી તો એ પણ શું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં થઈ ગયું તો ન્યુક્લિયોફાઇલ કેવા હોઈ શકે એક તો ઋણ ભારિત હોઈ શકે અથવા કેવા હોઈ શકે જેના પર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો એ કેન્દ્ર પરથી આકર્ષણ ધરાવશે જ્યાં ઇલેક્ટ્રોન ઓછા હશે ત્યાં આકર્ષણ ધરાવશે ક્લિયર તો એ જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી કેવા હોય ઇલેક્ટ્રોન અનુરાગી એ હોય જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય એટલે કે પોતે કેવા હોય પોઝિટિવ ચાર્જ હોય ક્લિયર તો ડિટેલમાં આપણે ધોરણ અગિયારમાં ચર્ચા કરી ચૂક્યા છીએ ઓકે અહીંયા આપણે ચર્ચા કોની કરવાની છે મોસ્ટલી કેન્દ્ર અનુરાગીની તો આટલી વસ્તુઓ ઇનફ છે ક્લિયર ચલો તો એ બધા જે રહ્યા પ્રક્રિયકો એ પ્રક્રિયા કરશે તો અહીંયા હું ન્યુક્લિયો ફાઇલ લખું છું એનો મતલબ શું થઈ જાય કે ફોર એક્ઝામ્પલ આ રીતેનું કોઈ એક આલ્કાઇલ હેલાઇડ હોય તો એની સાથે એક ન્યુક્લિયો ફાઇલ હું લઈ લઉં છું ઓ માઇનસ થઈ ગયો ન્યુક્લિયો ફાઇલ વેરી ગુડ તો એ પ્રક્રિયા કરશે કોઈ શું હશે અહીંયા દ્રાવક હશે મોટે ભાગે કોઈ દ્રાવકમાં પ્રક્રિયા થતી હશે સોલ્વન્ટમાં થતી હશે તો એ પ્રોડક્ટ બનાવશે ઓકે તો શું થશે આ જે આર એક્સ છે રાઈટ આ બાજુ ઇલેક્ટ્રોનનું આકર્ષણ થશે આ છે માઈનસ ડેલ બનશે આ છે પ્લસ ડેલ બનશે ક્લિયર અહીંથી આ જે એક્સ છે એ અલગ થઈ જશે અને આર જે રહ્યો ડેલ પ્લસ એ અલગ થઈ જશે તો કોના પર ન્યુક્લીઓ ફાઇલ અટેક કરશે ન્યુક્લીઓ ફાઇલને તો ધનભાર પ્રત્યે આકર્ષણ હોય તો એ આના પ્રત્યે અટેક નહીં કરે અટેક ક્યાં કરશે આના પર કરશે રાઈટ તો શું બને આર ન્યુક્લિઓ ફાઇલ વધતા દૂર શું થઈ ગયું એક્સ ડેલ માઇનસ થઈ ગયું રાઈટ તો આ જે બન્યું છે એ શું છે આપણી પ્રોડક્ટ છે આ આપણી નિપજ છે જ્યારે જે દૂર થઈ જાય છે અલ્કાઇલ હેલાઇડ જોડેથી ઓકે જે દૂર થઈ જાય છે એને કહેવાય છે લિવિંગ ગ્રુપ શું કહેવાય છે લિવિંગ ગ્રુપ આ વર્ડ યાદ રાખજો ખાસ ઓકે જે છોડીને જતું રહે છે ઓકે એને કહીશું આપણે લિવિંગ ગ્રુપ ચલો તો એ જ રીતે અહીંયા શું બનશે દ્રાવકમાં પ્રક્રિયા થશે અને સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ પ્રોપેનોલ બનશે વધતા સીએલ માઇનસ થઈ જશે અલગ ક્લિયર તો આ થઈ ગયો આપણું ન્યુક્લિયો આ થઈ ગયું આપણું લિવિંગ ગ્રુપ આ છે પ્રોડક્ટ અને આ છે રિએક્ટન્ટ એઝ અ હેલાઇટ તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આ વસ્તુ થતી હોય છે એક્સનું વિસ્થાપન આપણા ન્યુક્લિયો કરી દીધું આ ઇન્જર્ડ થઈ ગયેલો ખેલાડી છે એની જગ્યાએ આ ખેલાડી આવી ગયો છે ક્લિયર ચલો તો આ બેઝિક ખ્યાલ તમારે લેવાનો હતો એક કન્સેપ્ટ ક્લિયર કરીએ જે પૂછાય છે વારે ઘડીએ તો વાત કરી દઈએ આપણે લિવિંગ ગ્રુપ વિશેની લિવિંગ ગ્રુપ એક્ચ્યુઅલમાં છે શું ઓકે તો લિવિંગ ગ્રુપ જે છે એ શું લઈને જશે ઇલેક્ટ્રોન લઈને જશે વેરી ગુડ ઇલેક્ટ્રોન લઈને જશે ઓકે તો આપણે કહીએ છીએ એસિડ અને બેઝ એસિડ કોને કહેવાય જે પ્રોટોન આપે ક્લિયર એસિડ કોને કહેવાય જે પ્રોટોન આપે પ્રોટોન આપે એને એસિડ કહીએ તો ઇલેક્ટ્રોન પેર સ્વીકારે એને શું કહેવાય એને પણ એસિડ કહેવાય ઓપોઝિટ છે બંને વસ્તુઓ પ્રોટોન ગુમાવવાને ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન પેરને આ શું કરે છે સ્વીકારે છે ઇલેક્ટ્રોન યુગમાં ઓકે એને સ્વીકાર કરે છે જ્યારે આ શું કરે છે ઇલેક્ટ્રોન પેરને દાન કરે છે એટલે કે ડોનેટ કરે છે એટલે કે આની જોડે બેઝ જોડે ઇલેક્ટ્રોન પેર હોય બડી ખબર હશે ત્યારે તો ડોનેટ કરશે રાઈટ તો ઇલેક્ટ્રોન પેર જે હોય એને શું કહેવાય બેઝ કહેવાય તો આપણને દેખાય છે કે લિવિંગ ગ્રુપ છે શું બેઝ છે વેરી ગુડ લિવિંગ ગ્રુપ એક બેઝ છે લિવિંગ

સ્થાયી થઈ ગયું કોઈ પ્રક્રિયા કેમ થતી હોય છે પ્રક્રિયા એટલા માટે થતી હોય છે દુનિયાની અંદર વિશ્વની અંદર કે એમના શું થવું હોય છે સ્થાયી થવું હોય છે તો આ આ બાજુ જઈને સ્થાયી થઈ ગયો મતલબ એની જોડે ઇલેક્ટ્રોન તો છે પણ એની વૃત્તિ ડોનેટ કરવાની નથી આને શું કર્યું છે લઈને બેસી ગયો છે લઈને બેસી ગયો છે મતલબ બેસતો છે પણ કેવો છે આડસું છે એટલે કે કેવો છે નિર્બળ બેઝ છે ઇમ્પોર્ટન્ટ સવાલ ખો તો લિવિંગ ગ્રુપ કેવો છે એક નિર્બળ બેઝ છે કેમ એવું છે તો બેઝની વૃત્તિ હોય ડોનેટ કરવાની પણ આ લઈને સ્થાયી થઈ ગયો છે માટે એને કહીશું આપણે નિર્બળ બેઝ ક્લિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નેક્સ્ટ હવે આપણે જોઈશું ડિટેલમાં સોલ્વન્ટ વિશે કેવા ટાઈપના સોલ્વન્ટ હોઈ શકે તે એટલે કે દ્રાવક હોઈ શકે છે થોડુંક લેન્થ થઈ જશે લેક્ચરની ટેન્શન ના લેતા લિવિંગ ગ્રુપને ગુજરાતીમાં શું કહેવાય છે એ હું ફર્સ્ટ કમેન્ટની અંદર લખી દઈશ ઓકે થોડુંક ટિપિકલ અલગ ટાઈપનો વર્ડ છે તો યાદ નથી જોઈ લઈશું આપણે તો આપણે જોઈ ન્યુક્લિયો સબસ્ટિટ્યુશન રિએક્શન એની અંદર ચાર્જ આવે છે આવે છે કે નહીં કે વીજભાર આવે છે એક્સ માઇનસ પર વીજભાર હતો ન્યુક્લિયો પર પણ વીજભાર હતો અથવા તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હતા ઓકે તો એમાં જે દ્રાવક તરીકે યુઝ થશે જે દ્રાવક તરીકે યુઝ થાય એ પણ કેવું હોવું જોઈએ એ પણ વીજભારવાળું જ હોવું જોઈએ એટલે કે ચાર્જવાળું હોવું જોઈએ ઓકે એટલા માટે આ પ્રક્રિયાઓની અંદર જે દ્રાવક યુઝ થાય છે કેવું હોવું જોઈએ પોલર હોવું જોઈએ એટલે કે ધ્રુવીય હોવું જોઈએ ચાર્જવાળું હોવું જોઈએ ધ્રુવીય મતલબ શું તો આ બાજુ પોઝિટિવ ચાર્જ આ બાજુ નેગેટિવ ચાર્જ એને કહેવાય ધ્રુવીય રાઈટ અધ્રુવીય દ્રાવક ના ચાલે સામા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર કારણ કે એમાં ઓલરેડી ચાર્જવાળા એલિમેન્ટ હોય છે ક્લિયર ચલો તો એમાં પણ ધ્રુવીયમાં પણ બે ટાઈપના દ્રાવક હોઈ શકે છે ધ્રુવીયમાં પણ બે ટાઈપના દ્રાવક હોઈ શકે છે ધ્રુવીય એટલે કે પોલર બુકની અંદર પોલર વર્ડ યુઝ કરેલો છે તો એના ટાઈપ છે પોલર પ્રોટિક દ્રાવક બીજું છે પોલર એ પ્રોટિક દ્રાવક ઓકે ક્વેશ્ચન બનતા હોય છે અહીંથી ખાસ ધ્યાન આપો ઓકે પોલર પ્રોટિક દ્રાવક અને પોલર એ પ્રોટિક દ્રાવક ફરીથી કોની વાત કરીએ છે આ પ્રક્રિયાઓની અંદર એની અંદર ફક્ત ધ્રુવીય દ્રાવક વપરાય અને એના બે ટાઈપ છે પોલર પ્રોટિકના ઉદાહરણ જોઈએ આપણે તો એ છે ફોન શું યાદ રાખશું ફોન યાદ રાખીશું એફ ઓ એન ફોન નામ નથી આ ટ્રીક છે તો એના પરથી આપણે લખીએ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને દ્રાવક બનાવે ઓકે તો ફ્લોરિન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો એચ બનાવશે ઓક્સિજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો એચ બનાવશે એન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને એનએચ થ્રી બનાવશે

બંનેને શું કરે છે દ્રાવ્ય કરી દે છે એટલે કે એની અંદર મેળવી દે છે ઓકે તો પ્રક્રિયાની ઉપર જો ફિલ કરો તો એની અંદર ધન આયન હોય કે ઋણ આયન હોય બંનેને શું કરી દેશે મિક્સ કરી દેશે દ્રાવ્ય કરી દે છે એટલે બંનેમાં યુઝ થઈ શકે છે ઓકે જ્યારે પોલર એ પ્રોટિક દ્રાવકના ઉદાહરણ કયા છે તો એ છે ડીએમએસઓ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ એન્ડ ડાયમિથાઇલ અમાઈડ ઓકે જોઈ લઈએ ચલો એમાં એક્ઝેટ કયું હતું દ્રાવક ડીએમએસઓ ડાયમિથાઈલ સલ્ફોક્સાઇડ એન્ડ ડાયમિથાઇલ ફોર્માઇડ ઓકે ડાયમિથાઈલ ફોર્માઇડ અમાઇડ નહીં ડાયમિથાઇલ ફોર્માઇડ ચલો તો ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ કેવું હશે સલ્ફર આવી ગયું અને ડાયમિથાઈલ આવી ગયું ઓકે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ડાયમિથાઈલ ફોર્માઇડ કેવું હશે તો ડાય મિથાઈલ થઈ ગયું ઓકે ફોર્માઇડ છે તો શું આવશે એન સી ડબલ બોન્ડ સોરી સી ડબલ બોન્ડ એન એન્ડ ધેન એચ તો ડાયમિથાઈ ફોર્માઇડ બનશે જોઈ લઈએ કોઈ મિસ્ટેક એન સી ડબલ બોન્ડ ઓ એન્ડ એચ એન સી ડબલ બોન્ડ ઓ એન્ડ એચ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાના નથી આના ખાલી નામ યાદ રાખો ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ એન્ડ ડાયમિથાઇલ ફોર્માઇડ ઓકે ચલો તો પોલર એ પ્રોટિક દ્રાવક છે એની કેરેક્ટરિસ્ટિક શું છે તો એના નામ પરથી એ એન આયનને એન એન આયનને દ્રાવ્ય કરતો નથી અ પરથી યાદ રાખીશું તો એ ફક્ત કેટ આયનને દ્રાવ્ય કરે છે એન આયનને દ્રાવ્ય કરતો નથી આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો તો લખી દઈએ આટલી વસ્તુઓ અને હવે આપણે જઈશું ડિટેલની અંદર જે છે આરએક્સના ભૌતિક ગુણધર્મો મેલ્ટિક પોઈન્ટ બોલિંગ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ એમાંથી બને છે જોઈ લઈએ કેટલી લેન્થ થઈ છે નો પ્રોબ્લેમ ખોટી સ્પીડ કરી આટલી બધી હવે આપણે જોઈશું પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો ઓકે જોવા આ જે રહ્યું એ એન આયન ને કેમ પ્રોબ્લેમ થાય છે એ તમને બતાવી દઉં એનઆઈન કેમ પ્રોબ્લેમ થાય છે જોવા તો આ થઈ ગયું તમારું છે ડ્રો નહીં કરવાની ઓકે ક્યાંય પૂછાશે નહીં ખાલી સમજો કેમ એનઆઈન એ દ્રાવ્ય નથી કરતો તો આ છે એસ ઓકે આ છે એનું મિથાઈલ ગ્રુપ આ છે મિથાઈલ ગ્રુપ અને આ છે એનું સલ્ફોક્સાઇડ ગ્રુપ ડ અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે ઓકે અહીંયા તમારી જોડે કોઈ એક નેગેટિવ આયન છે એટલે કે એન આયન છે રાઈટ શું છે એન આયન છે દ્રાવ્ય ક્યારે કરે જ્યારે આ પોઝિટિવ અને નેગેટિવ કેવા આવે જોડે આવે ઓકે ક્યારે જ્યારે પોઝિટિવ અને નેગેટિવ જોડે આવે ત્યારે એને દ્રાવ્ય કરે પણ આ જે રહ્યું એને શું કહેવાય મિથાઈલ જે ગ્રુપ રહ્યું એ કેવું છે બલ્કી ગ્રુપ છે એટલે કે ભારે ગ્રુપ છે એટલે કે ભારે સમૂહ છે તો આ ભારે સમૂહના કારણે શું થતું હોય છે એ એચ જે રહ્યો અને આઈ જે સોરી માઇનસ જે રહ્યો એનું મિલન થઈ શકતું નથી તો આ મધુર મિલન ના થવાના કારણે એનું દ્રાવ્ય થતું નથી ક્લિયર તો જે મિલન નથી થતું તો વચ્ચે શું આવ્યું પ્રોબ્લમ આઈ અને પ્રોબ્લેમને શું કહેવાય હિન્ડરન્સ કહેવાય ઓકે ટ્રાફિક વચ્ચે આવી જાય છે એવો શબ્દ પણ વપરાય છે ઓકે તો આ જે આવે છે એને કહેવાય છે સ્ટેરિક હિન્ડરન્સ શું કહેવાય છે સ્ટેરિક હિન્ડરન્સ વચ્ચે આવી જાય છે એના કારણે આ દ્રાવ્ય થઈ શકતું નથી આ વર્ડ પણ તમે યાદ રાખી શકો છો બિકોઝ ગુજરાતી કોઈ બુકની અંદર આ વસ્તુ આપી છે નહીં પૂછાય છે રિપીટેડલી ઓકે રેફરન્સ બુકમાં આ વર્ડ તમને મળી શકે છે ઓકે નોટ કરો ખાસ સ્ટેરિક હિન્ડરન્સના કારણે એ નેગેટિવ આયનને દ્રાવ્ય કરતું નથી કોણ પોલર એ પ્રોટિક સોલ્વન્ટ મોસ્ટલી કોનો યુઝ થશે પોલર પ્રોટિક સોલવન્ટનો યુઝ થશે જે મિથે સોરી ઇથેનોલ અને એસિટિક એસિડ થોડુંક હેવી લાગી રહ્યું હશે પણ આટલી વસ્તુ તો કરવી જ પડશે જો તમારે સારો સ્કોર કરવો હોય ચલો નેક્સ્ટ જુઓ આરએક્સના ભૌતિક ગુણધર્મો આર એક્સના ભૌતિક ગુણધર્મો જેમાં આપણે મેઇનલી વાત કરીશું મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ તો બંને એક જ જેવા ગુણધર્મ ધરાવે છે એટલે કે બંને ગુણધર્મોની જે લાક્ષણિકતા છે આરએક્સની અંદર એક એવી છે સમાન છે આલ્કાઇલ હેલાઇડની અંદર સમાન છે કેવી છે જોઈએ તો જુઓ આલ્કાઇલ હેલાઇડનું મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ કેવો છે તો એ ડાયરેક્ટલી પ્રપોઝનલ છે સાઈઝ સોરી હેલોજનના હેલોજનનું કદ કોની ડાયરેક્ટલી પ્રપોઝનલ છે હેલોજનનું કદ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આયોડીનનું સૌથી મોટું ફ્લોરીનનું સૌથી નાનું કદ છે તો બોઇલિંગ પોઈન્ટ અથવા મેલ્ટિંગ પોઈન્ટ કોનો વધારે થશે તમે કહેશો આયોડીનનો વધારે થશે પછી ફ્લોરિન ઓકે ક્લોરિન બ્રોમિન ચલો વેરી ગુડ આ રીતે આવશે ઓકે બીજું શું કીધું હેલોજનનું કદ તો આ રીતે પણ પૂછાઈ શકે ફોર એક્ઝામ્પલ સી થ્રી છે તો ત્રણ સીએલ થઈ ગયા સીએલ ટુ તો બે થઈ ગયા સીએલ એક થઈ ગયું તો આનું કદ વધારે થશે તો એનો મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ કેવો થશે વધારે થશે ખાસ ધ્યાન આપજો લાસ્ટમાં બે ક્વેશ્ચન કરાવીશ વ્યવસ્થિત આમાં ફોકસ રાખ્યું હશે તો આરામથી સોલ્વ કરી શકશો ખાસ ધ્યાન આપો ચલો ઓકે નેક્સ્ટ જુઓ તો એક્સ હેલોજનનું કદ નેક્સ્ટ જોઈએ આપણે કઈ વસ્તુ ઇફેક્ટ કરે છે તો એ છે સાઈડ ચેઇન સોરી શું આવશે કાર્બન ચેઇન કાર્બનની ચેઇન એટલે કે શૃંખલા તો શૃંખલા જેટલી લાંબી એટલું જ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વધારે ચલો પછી જોઈએ આપણે શાખા તો શાખા જેટલી વધારે એટલે કે બ્રાન્ચ જેટલી વધારે એટલું મેલ્ટિંગ કે બોઇલિંગ પોઈન્ટ ઓછું તો કેમ એવું થયું તો એક એવા છે એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં

હેલાઈડ ગ્રુપ જોડાયેલું હોય એટલે કે હેલોજન જોડાયેલું હોય તો એવા એરિન હેલાઇડની અંદર કેવું મેલ્ટિંગ અને બેલિંગ પોઈન્ટ હોય તો એના માટે તમારે યાદ રાખવાનું છે સૌથી વધુ આનું છે પછી આનો નંબર લેવાનો અને પછી સૌથી નાનો આવશે ક્લિયર પહેલાં છેલ્લું પછી પહેલું પછી વચ્ચેનું એટલે કે પેરાનું બોઇલિંગ મેલ્ટિંગ પોઈન્ટ સૌથી વધારે પછી ઓર્થો અને પછી મેટા ક્લિયર તો આ સિકવન્સ યાદ રાખવાની જરૂર નથી સિકવન્સ તમે યાદ રાખો ઓમ પ્રકાશ લાસ્ટવાળું પહેલાં પછી પહેલું પછી વચ્ચે કોના માટે મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ માટે પણ કોના માટે હેલોજન માટે ઓકે બીજા કોઈ માટે નહીં ચલો વેરી ગુડ તો આના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ તો ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે સી થ્રી સી ટુ સી અને બીજું આપ્યું છે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સીએલ પૂછ્યું છે કોનું મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ વધુ છે તમે કહેશો અહીંયા કાર્બન શૃંખલા ઓછી છે નાની છે અહીંયા કાર્બન ચેઇન મોટી છે જો કાર્બન ચેઇન મોટી તો એનું મેલ્ટિંગ પોઈન્ટ પણ વધારે ક્લિયર વેરી ગુડ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમે જોશો તો આ રીતેનો છે ઓકે દાખલા તરીકે અહીંયા ઓએચ છે ક્લોરીન છે નાઇટ્રો છે ક્લોરીન છે નાઇટ્રો છે ક્લોરીન છે એન્ડ ધેન નાઇટ્રો છે અને ક્લોરીન છે વન નંબર આપી દઉં છું ટુ નંબર આપી દઉં છું થ્રી નંબર આપી દઉં છું તો કોનું સૌથી વધારે હશે

અને એક આ છે સી એસ થ્રી સી એચ ટુ સી એચ સી એલ અને સી એસ થ્રી ચલો તો કોનું વધારે હશે મેલ્ટિંગ પોઈન્ટ કોનો વધારે હશે અથવા બોઇલિંગ પોઈન્ટ કોનો વધારે હશે તમે કહેશો અહીંયા શાખા છે તો આનું કેવું આવશે શાખા હોય તો કેવું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય તો શાખાનું ઓછું થઈ જશે આનું વધારે થઈ જશે શાખા સી એચ થ્રીની પણ હોઈ શકે ક્લોરીનની પણ હોઈ શકે તો બુકના જ છે ક્વેચન જો સી એચ થ્રી સીએલ હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ ક્વેશ્ચન ને કેવી રીતે સોલ્વ કરવું ચલો જાતે ટ્રાય કરો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી સી એચ થ્રી સી એચ સી સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી ઓકે તો આટલી વસ્તુ છે શું કરીશું બોલો તો ફસ્ટ ક્વેશ્ચનની અંદર બધામાં એક જ કાર્બન છે હેલોજન ખાલી ચેન્જ થયો છે ઓકે તો આ ત્રણમાં પહેલાં રમી લઈએ પછી ક્લોરીનની જોડે જઈએ આપણે અથવા પેલા ક્લોરીનને પકડીએ તો ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોલ્ટિંગ પોઈન્ટ વધારે તો કોનું કદ વધારે છે બ્રોમિનનું ઓકે સીધી જ વસ્તુ છે બ્રોમિનનું વધારે છે તો ક્લોરીનનું નાનું છે તો આ બંનેમાંથી કોનું બોઇલિંગ પોઈન્ટ નાનું થાય ક્લોરીન કારણ કદ નાનું છે હવે આ ત્રણમાં કોમ્પિટિશન છે તો આની જોડે એક જ બ્રોમિન છે તો કદ નાનું બે બ્રોમિન તો ડબલ કદ ત્રણ બ્રોમિન તો આનાથી ટ્રિપલ કદ જેટલું કદ વધું એટલું બોઇલિંગ પોઈન્ટ વધુ ક્લિયર નેક્સ્ટ જુઓ શું છે તો આની જોડે ત્રણ કાર્બન આની જોડે ત્રણ કાર્બન આની જોડે ચાર કાર્બન જેટલી ચેઇન મોટી એટલું જ શું વધારે એનું મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ વધારે તો સૌથી વધુ કોનું આવશે આને બે નંબર આપી દઈએ આને વન નંબર આપી દઈએ તો સૌથી વધુ આવશે ત્રણ નંબરવાળાનું ઓકે પહેલાં તો કાર્બન જ જોવાના હોય કાર્બન જ વધારે છે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે હવે કાર્બન સરખા થઈ ગયા તો શું જોઈશું હેલોજન તો હેલોજન અહીંયા સીધું છે હેલોજન અહીંયા શાખામાં છે શાખામાં હોય તો સૌથી ઓછું તો આ થઈ ગયું એનું સોલ્યુશન તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે આજના લેક્ચરની અંદર ત્રણ નાના નાના ટોપિક જોયા પણ ફૂલ ડિટેલમાં વાત કરી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જરૂર એસએન વન એસએન ટુ રિએક્શન એકદમ ધાગા ખોલ દઈશું પોસ્ટમોર્ટમ કરી દઈશું એસએન વન એસએન ટુ રિએક્શનનું ખાસ જોવાનું છે નેક્સ્ટ લેક્ચર જલ્દીથી અપલોડ કરીશું નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બપાય ઓલ ધ વેરી બેસ્ટ